ઉમરગામ તાલુકાના ફણસા ગામના માંગેલાવાડમાં મંગળવારની સવારે એક ઘરમાં ફ્રીજનું કોમ્પ્રેસર ફાટવાથી લાગેલી ભીષણ આગમાં ત્રણ ઘર સળગીને ખાખ થઈ જતા તેમાં રહેતા પરિવારો રોડ પર આવી ગયા હતા. ફ્રીજમાં થયેલા શોર્ટ સર્કિટ બાદ કોમ્પ્રેસર ફાટતા લાગેલી આગ એટલી ભીષણ હતી કે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં એક મકાનમાં ફ્રીજના કોમ્પ્રેસર ફાટતા આ આગની દુર્ઘટના સર્જાઈ હતી. ધડાકા સાથે લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ આજુબાજુના બે ઘરોમાં પ્રસરતા ત્રણેય ઘરો સળગીને ખાક થઈ જવા પામ્યા હતા. જોકે આ ઘટના બની તે સમયે તેમાં રહેતા પરિવારો બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સંયુક્ત કુટુંબમાં જોડે રહેતા હતા, એમના ઘરમાં 9:30 વાગે આગ લાગી હતી. તો અમારા ફાયર વિભાગમાં 9:45 કલાકે આગની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી કરી છે. આ આગ લાગવાની ઘટના બની છે જેમાં કે ત્રણ ભાઈઓ રહેતા હતા, વેસ્તા મહેશ વેસ્તા, રવિદાસ વેસ્તા અને મોહન વેસ્તા. અને એટલે શોર્ટ સર્કિટના કારણે આ બધી ઘટના બની છે, જેને તે વાપી અને ઉમરગામના ફાયર બ્રિગેડ આવીને આગને કાબૂમાં લીધી છે. અમે